नमस्कार, जेडएस टीवीमां आपનું હાર્દિક સ્વાગત છે। હું છું સંજય રાવલ। તો હવે આગળ વાત કરીએ તો દ્વારકાની। દ્વારકા ખાતે સંભવિત વાવાઝોડું તાટકવાના ભયથી દ્વારકા તંત્ર એલર્ટ થયું। દ્વારકાનો દરિયો તથા વાતાવરણ શાંત દેખાઈ રહ્યું છે, પણ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જો દ્વારકા પંથકમાં વાવાઝોડું ત્રાટકે તો તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે। જરૂર જણાશે તો દરિયા કિનારે ઝૂંપડા બાંધી રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી છે તથા દ્વારકાના તમામ ગામડાઓમાં મંત્રી કમ તલાટીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। માછીમારી સિઝન પૂર્ણ થતાં દરિયામાંથી તમામ માછીમારો બોટો પરત આવી જતા હવે કોઈ જાનહાનિ થાય તેવી કોઈ શક્યતા નથી। તે છતાં તમામ તંત્રને સાબદુ કરી દેવાયું છે। દ્વારકાના તમામ બંદર ઓખા, ડાલડા, દ્વારકા, રૂપેણ, સલાયા, બે દ્વારકા, વાડીનાર, નાના આંબલા, ભારાણા, હર્ષદ, નાવદરા તથા ભોગાત એમ કુલ 10 બંદરોને સાવચેત કરી દેવાયા છે। આજે દ્વારકાના કલેક્ટર અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં દ્વારકા તથા ઓખાના મત્સ્ય વિભાગ, પોલીસ વિભાગ, ડીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, તરવૈયાઓ, તલાટી કમ મંત્રી તથા વાવાઝોડાને લાગતા વિભાગોને અધિકારીઓએ ભાગ લીધો હતો તથા દરેક જગ્યાએ શોલ્ટર રૂમની વ્યવસ્થા કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી તથા સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સાબદુ કરવામાં આવેલ છે। મુકેશ મુકરિયા, જેડેસ્ટ વિવિ, દ્વારકા।